ગલતેશ્વર તાલુકાના વડુ મથક સેવલિયામાં બપોરે બે વાગ્યા પછી લોકડાઉન કરવાના અડધડ નિર્ણયનો ફિયાસ્કો દુકાનો રાબેતા મુજબ ખુલ્લી જોવા મળી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના વેપારીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને તારીખ ત્રીસ ત્રણ બે હજાર એકવીસને મંગળવારથી સાતથી બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી બપોર બે વાગ્યા સુધી પછી ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ વેપારીઓ દ્વારા લેવાયેલા બંધના આ નિર્ણયના તજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા લોકડાઉન કરવાના પ્રથમ દિવસે સેવાલયા બજારમાં બપોર બે વાગ્યા પછી પણ દુકાનદારો દ્વારા દુકાનો મોટા ભાગે ચાલુ રાખવામાં આવી હતી અને દુકાનો બંધ રાખવાના આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો ત્યારબાદ બીજા દિવસે આજરોજ તો બધી જ દુકાનો ખુલ્લી જોવા મળી હતી જેથી લોકડાઉન કરવાના આ નિર્ણયનો ફિયાસ્કો જોવા મળ્યો હતો છેલ્લા અઠવાડિયામાં આર એન્ડ બી વિભાગ દ્વારા હાઈવે ઉપર આવેલ ગેરકાયદેસર દુકાનોનું દબાણ હટાવવામાં આવ્યું હતું જેને લઈને બજારમાં ઘરાકી ઓછી થતી હોવાથી બેકારીનો માર વેઠી રહેલા વેપારીઓ દુકાનો બંધ રાખવા રાજી ના હોય તેવું લાગતા સ્વૈચ્છિક લોકડાઉન કરવાના આ અણગઢ નિધ્યને દુકાનદારોએ જાકારો આપ્યો હતો રાકેશ મકવાણા ટીવી ખેડા